જયશ્રી ભરતભાઈ માંડલિયા, આ સ્કૂલના પ્રિન્સિપાલ મુકેશભાઈ, તેમજ તમામ શિક્ષક સ્ટાફ, મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હવે સ્વાઇન ફ્લુ કઈ રીતે થાય? તો સામાન્ય આપણને શરદી, તાવ, ઉધરસ, માથું દુખે, ઝાડા, ઉલટી આવું બધા રોગમાં થતું હોય, પણ આમાં તમને ખબર કેમ પડે કે આપણને સ્વાઇન ફ્લુ હશે? તો સ્વાઇન ફ્લુમાં એવું હોય કે તમે દવા લો તો બે દિવસ તમે દવા લો તો એ તમને શરદી, ઉધરસ, ઝાડા કે માથું કે ગળામાં બળતરા જેવી બંધ ન થાય, તમારા ગળાની અંદર ઘણા નાલાજ પડતું થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, અને આ મેન આપણા ફેફસા છે ને, જે ફેફસા એને બંધ કરવાનું કામ કરે સ્વાઇન ફ્લુ. ફેફસા છે એ શ્વાસ ન લે એટલે માણસ ધીમે ધીમે છે એ આપણે એના ધીમા પડી જાય શ્વાસોશ્વાસ, અને માણસ એક્સપાયર થઈ જાય. એટલે પહેલા જ આ જે ઉકાળો પાવાનો હેતુ એ છે કે આપણા ફેફડા છે અંદર એ શુદ્ધ રહે, અને ફેફડા સુધી જવાની જે જગ્યા છે બરાબર છે, જ્યાં બધી અહીંથી જાય જે અન્નનળી સુધી જે આપણી, અને એમાંથી ફેફસામાં જે આપણા શ્વાસ લઈને જાય ને, જે વાયુ એ ફેફસામાં જાય, એ બંને વસ્તુને શુદ્ધ કરે, એટલે એ બધી ગળા વાટે થઈને જાય. આપણે નાકમાંથી શ્વાસ લઈએ એ પણ ગળા વાટે થઈને જાય, અને મોઢામાંથી ખોરાક લે એ પણ ગળા વાટે થઈને જાય. તો એ વધારે સ્વાઇન ફ્લુ થી શ્વાસોશ્વાસ થી ફેલાય છે. તો શ્વાસોશ્વાસમાં આપણે ગળો જો સારું રાખીએ તો આપણે આ તકલીફ ન પડે. ઉકાળો પાવો આપણને કોઈ રોજ નહીં આવે, પણ ગરમ પાણી કરી અને ઘરે તો તમે રોજ પીજો, હમણાં જ્યાં સુધી સ્વાઇન ફ્લુ ની વાતો તમે ટીવીમાં સાંભળો ત્યાં સુધી રોજ તમે પણ પીજો, અને તમારા ઘરના બધાને પણ સલાહ આપજો. અમારી સંસ્થાનો આવો જ હેતુ છે કે કોઈ પણ ને સ્વાઇન ફ્લુ ન થાય, અને સ્વાઇન ફ્લુ થાય તો એમની પહેલા આપણે ત્યાં પહોંચી જઈએ, જેથી કરીને આપણે માનવ જિંદગી છે એ કોઈને બચાવી શકીએ. આવા અભિગમ સાથે અમે આપની સ્કૂલમાં આવ્યા છીએ. આપે અમને સાથ પ્રદાન કર્યા કોઈ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિંદ, જય ભારત. અરુચિના પાન 20 નંગ, લીમડાના પાન 40 નંગ, હળદર 4 ચમચી, અજમા 4 ચમચી અને મરી 40 નંગ છે. અને આ બધું 100 વ્યક્તિઓ માટેનું છે, અને એમાં 6 લીટર પાણી નાખી અને એને ઉકાળી અને બનાવવામાં આવેલું છે. એ રીતે આનું કન્ટેન ધ્યાનમાં રાખી અને આપણી સ્કૂલમાં બધાને થઈ રહે એ રીતે બનાવી અને લાવેલા છે. બરાબર મુકેશભાઈ, આયો ભગીરથભાઈ, આ